નમસ્કાર દર્શક મિત્રો, રાજુલા સિદ્ધિવિનાયક મંદિરે પાટોત્સવ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આવો જોઈએ આપણે શું છે કાર્યક્રમ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિરના ચતુર્થ પાટોત્સવ ઉજવાયો. રાજુલા શહેરમાં શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિરે ચતુર્થ પાટોત્સવની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રાજુલાના ભેરાઈ રોડ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિરના પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેમાં કુલ 34 લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રાજુલા શહેરના વેપારી, અગ્રણી વ્યક્તિઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, રાજકીય લોકો તેમજ વિવિધ મહાનુભાવો સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બદલ આયોજક શ્રી સાગર સરવૈયા, શ્રી મહેશભાઈ ઠાકર અને પિયુષભાઈ મહેતાએ ભારે જહેમત ઉઠાવે ત્યારે આ બાબતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવેલો. આ કેમ્પમાં અમરેલીથી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીએ પોતાની સેવા આપેલી. આ વાત સમાચારો માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. મહેશ દાદા, આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું તમે આયોજન કર્યું હતું, તો શું છે આયોજન? ગણપતિ બાપાના મંદિરને 4 વર્ષ પૂર્ણ થાય છે અને અમે પાટોત્સવનું તો દર વર્ષે કરીએ છીએ, પરંતુ આજે એવો સારો વિચાર આવ્યો કે આ સાથે એક ધાર્મિક કાર્ય સાથે પરોપકારી કાર્ય થઈ શકે, એટલા માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવાનો વિચાર આવ્યો અને મેં સાગરભાઈ સરવૈયાનો કોન્ટેક કર્યો, જે આ બાબતમાં થોડાક સક્રિય છે, એટલે એને મળે અને સારું એવું આ આયોજન કર્યું છે અને આ બાબતે લોકો ભેગી કાર્ય થઈ શકે અને આમાં બહોળી સંખ્યામાં લોકો એમને સહકાર આપ્યો છે, બદલ દરેક વ્યક્તિનો અમે આભાર પણ માનીએ છીએ અને આવું કાર્ય થાય, ધાર્મિક કાર્યની સાથે એક પરોપકારી કાર્ય થઈ શકે એવા વિચાર સાથે અમે આયોજન કરેલું છે અને આ સાથે અમે સહયોગમાં અમને પિયુષભાઈ મહેતાનું પણ અમે કોન્ટેક કરેલો અને એણે પણ અમને ખૂબ મહેનતથી પ્રતિભાવ આપેલો છે. આભાર. પિયુષભાઈ, આજે સિદ્ધિવિનાયક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હતું, તો આયોજન વિશે થોડું કહેશો? પહેલા તો મારા સૌને જય શ્રી ગણેશભાઈ નમઃ. મને મહેશભાઈ ઠાકરનો, જે મારા મામા પણ થાય છે, એમનો મને ફોન આવ્યો કે આ મંદિરે